અહીં આપણને કહેવામાં આવ્યું છે કે ચતુષ્કોણ એબીસીડી એ ચોરસ છે જેની બધી જ બાજુઓની લંબાઈ સમાન છે, તેના બધા જ ખૂણાઓ 90 અંશના છે, માટે એબીસીડી એ ચોરસ છે. બીજી બાબત એ જાણીએ છીએ કે રેખાખંડ એફજી એ રેખાખંડ બીસી નો લંબ દ્વિભાજક છે. એફજી અને આ બીસી છે. અહીં આપણને બતાવવામાં આવ્યું છે કે આ બંને એકબીજાને લંબ છે. અહીં કાટખૂણાની નિશાની પણ કરી છે, પરંતુ તે લંબ દ્વિભાજક છે એટલે કે એફજી એ બીસી ને દુભાગે છે, માટે આ લંબાઈ અને આ લંબાઈ સમાન થશે. એફજી એ રેખાખંડ બીસી નો લંબ દ્વિભાજક છે. હવે બીજી બાબત એ કહેવામાં આવી છે કે એસી, ચાપ એસી, અહીં ઉપર અર્ધવર્તુળ કરવામાં આવ્યું છે જે ચાપ હોવાનું દર્શાવે છે, તે વર્તુળ બી નો એક ભાગ છે. અહીં બી એ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળનો એક ભાગ છે. જોઈને તમે કહી શકો છો કે વર્તુળ બી નો તે નીચે તરફનો ચોથા ભાગનો એક ચતુર્થાંશમો ભાગ છે. ચાપ એસી એ વર્તુળ બી નો એક ભાગ છે. આપણને પૂછવામાં આવ્યું છે કે ખૂણા બીઈડી નું માપ શું હશે. અહીં ખૂણો બીઈડી, આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે. દર વખતની જેમ હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ. કોઈ પણ જાતના હિન્ટ વગર પણ તમે તે સમજી શકો છો. તમે પ્રથમ પ્રયત્ન કર્યો પણ હશે, પરંતુ સમજ ન પડી હોય તો હું તમને એક હિન્ટ આપું છું. તમે એ હિન્ટ મેળવ્યા પછી પણ વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરી શકો છો. આ હિન્ટ એ છે કે તમે આ ત્રિકોણને વિભાજિત એ રીતે કરો કે જેથી આ ખૂણો ઘણા બધા ખૂણાઓમાં વહેંચાઈ જાય, અને તે પરથી આ ખૂણાનું માપ શોધવું ઘણું સરળ બની જશે. આપણે ત્રિકોણમાં જે બાબત જાણીએ છીએ તેનો જ ઉપયોગ આપણે કરવાનો છે. હવે આપણે તેનો ઉકેલ શોધીએ. તમે ગમે ત્યારે આ વિડીયોને અટકાવીને જાતે પ્રયત્ન કરી શકો છો. હવે આપણે શરૂઆત કરીએ તો આ એક વર્તુળ છે. બિંદુ બી એ આ ચાપમાંથી પસાર થતી કોઈ પણ રેખાનું માપ એ વર્તુળની ત્રિજ્યા હશે. આમ એ બી એ વર્તુળની ત્રિજ્યા છે, તે જ પ્રમાણે બીઈ પણ વર્તુળની ત્રિજ્યા સમાન જ થશે. અહીં આપણે વધુ ત્રિજ્યાઓ પણ દોરી શકીએ છીએ. તેવી જ રીતે બીસી પણ એક વર્તુળની ત્રિજ્યા છે. આપણે હંમેશા ભૂમિતિમાં ઉકેલ શોધવા માટે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. માટે હું અહીં એક ત્રિકોણ દોરું છું. તે ત્રિકોણ દોરવા માટે સૌપ્રથમ આપણે ઈ સી રેખાખંડ દોરીએ. આ રેખાખંડ ઈસી છે. હવે આપણને કઈક રસપ્રદ બાબત મળી. હવે જુઓ કે ત્રિકોણ ઈ બી જી અને ત્રિકોણ ઈ સી જી વચ્ચે શું સંબંધ છે. આ બંને ત્રિકોણોમાં એક બાજુ સામાન્ય છે, તે છે બાજુ ઈ જી. આ બાજુ આ બંને ત્રિકોણોમાં સામાન્ય બાજુ છે. હવે પછી બી જી બરાબર જી સી છે, એટલે કે આ બંને બાજુઓના માપ સમાન છે. અને અહીં બંને ખૂણાઓ 90 અંશના ખૂણા છે. આ 90 અંશનો ખૂણો છે, માટે આ ખૂણો પણ 90 અંશનો જ થશે. આમ આપણી પાસે બાજુ ખૂણો બાજુ એકરૂપતાની શરત છે, અને આ શરત પરથી આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ થશે. ત્રિકોણ ઈ બી જી એકરૂપ થશે ત્રિકોણ ઈ સી જી સાથે, અને તે બાજુ ખૂણો બાજુ એકરૂપતાની શરત પરથી સાબિત થાય છે. આનો અર્થ એ થાય કે બધા જ ખૂણાઓ, અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ આ બંને ત્રિકોણોની સમાન થશે. આ એકરૂપતાની શરત પરથી આપણે કહી શકીએ છીએ કે ઈસી બરાબર ઈ બી થશે. આ લંબાઈ અને આ લંબાઈ સમાન એટલે કે એકરૂપ થશે. હવે આને બરાબર શું થશે? ફરીથી જુઓ કે અહીં ઈ બી અથવા બીઈ એ વર્તુળના કેન્દ્રથી ચાપ સુધીનું અંતર છે, એટલે કે તે એક ત્રિજ્યા છે. તેવી જ રીતે બીસી પણ એક ત્રિજ્યા છે, માટે તે પણ કેન્દ્રથી વર્તુળના ચાપ સુધીનું અંતર છે. આમ આના બરાબર થશે બીસી, અને તેને પણ આપણે આ નિશાની વડે દર્શાવીએ. આ આખો એક રેખાખંડ છે. હવે વિચારો કે ત્રિકોણ બીઈસી એ કયા પ્રકારનો ત્રિકોણ થશે. તમે ત્રિકોણ બીઈસી ને જોઈને કહી શકો છો કે ત્રિકોણ બીઈસી એ સમબાજુ ત્રિકોણ છે, અને સમબાજુ ત્રિકોણ પરથી આપણે જાણીએ છીએ કે તેની દરેક બાજુઓની લંબાઈ અને દરેક ખૂણાના માપ સમાન હોય છે. આના પરથી આપણે કહી શકીએ
કે માપ ખૂણો બી ઈ સી બરાબર 60 અંશ થશે. આ ખૂણાનું માપ આપણને મળ્યું 60 અંશ. તે ખૂણા બી ઈ ડી નો પણ એક બીઈડી નો જ એક ભાગ છે. હવે જો તમે સીઈ ડી નું માપ શોધી શકો તો તમને આ આખા ખૂણાનું માપ મળી જશે અને તેને ફક્ત 60 માં ઉમેરવાનું જ રહેશે અને તે પરથી આપણે ખૂણો બીઈડી નું માપ શોધી શકીએ છીએ. તો તે વિશે આપણે વિચારીએ કે ખૂણા ઈ ખૂણા સીઈડી નું માપ કઈ રીતે શોધી શકાય. અહીં આપણી પાસે ઘણી બધી માહિતી છે. હવે આપણે આ ખૂણાનું માપ શોધીએ અને પછી તેને 60 માં ઉમેરીશું તો આપણને બીઈડી ખૂણો મળી જશે. અહીં આ બાજુનું માપ એ ત્રિજ્યા સમાન છે, આ ચોરસ છે, માટે આ નીચેની લંબાઈ પણ આ લંબાઈને સમાન થશે. આ બંને લંબાઈ સમાન છે અને આ ચારેય લંબાઈ પણ સમાન થશે, કારણ કે આ એક ચોરસ છે, માટે આના બરાબર પણ વર્તુળની ત્રિજ્યા જ થશે. આપણે પહેલા જ તેને આ નિશાની વડે દર્શાવ્યું હતું. બીસી ની લંબાઈ અને આની લંબાઈ સમાન થશે, કારણ કે ચારેય બાજુઓની લંબાઈ સમાન છે, કારણ કે એ બી સી ડી એ ચોરસ છે. આના પરથી આપણે કહી શકીએ છીએ કે સી ડી બરાબર બી સી થશે અને તેના બરાબર ઈ સી થશે. આમ મુખ્ય બાબત એ છે કે જો આ અને આ સમાન લંબાઈ થશે તો આ કયો ત્રિકોણ થાય. આમ તમે ત્રિકોણ ઈ સી ડી ને જોઈને કહી શકો છો કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને સમદ્વિબાજુ ત્રિકોણના પાયાના બે ખૂણાઓના માપ સમાન અથવા એકરૂપ હોય છે, માટે આ લીલો ખૂણો અને આ ખૂણો સમાન માપના ખૂણાઓ થશે, કારણ કે આ બંને ખૂણાઓ પાયાના ખૂણાઓ છે. જો આપણે કોઈ પણ રીતે આ ખૂણાનું માપ શોધી લઈએ તો આ ખૂણાને 180 માંથી બાદ કરીને તેને બે વડે ભાગીશું તો આપણને આ બંને ખૂણાઓ મળી જશે, કારણ કે તેને બે વડે શા માટે ભાગવું પડે, કારણ કે આ બંને ખૂણાઓના માપ સમાન છે. કોઈ પણ રીતે આપણે આ ખૂણાને શોધીએ તો વિચારો કે આ ખૂણાનું માપ કઈ રીતે શોધી શકાય. આપણે આ મોટા ત્રિકોણને જોઈને કહી શકીએ છીએ કે આ મોટો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોવાથી આ ખૂણાનું માપ 60 અંશ છે, તો આ ખૂણાનું માપ પણ 60 અંશ થશે. તે જ પ્રમાણે આ ખૂણાનું માપ પણ 60 અંશ થશે. આ 60 અંશ બરાબર માપ ખૂણો બી સી ઈ, ખૂણો બી સી ઈ આ ખૂણા બરાબર પણ 60 જ થશે. જુઓ કે આપણે ચોરસ ને લઈને આ બાબત કરીએ છીએ, માટે તેના દરેક ખૂણાના માપ 90 અંશના હોય છે, એટલે કે દરેક ખૂણા કાટખૂણા હોય છે. તો વિચારો કે માપ ખૂણો ઈ સી ડી શું થશે, એટલે કે આ ખૂણાનું માપ શું થશે. આ ખૂણાનું માપ થશે 30 અંશ, કારણ કે આ 90 હોવાથી 60 ઓછા 90 30 અંશ થશે. હવે આપણે પાયાના બે ખૂણાઓના માપ શોધી શકીએ છીએ. જો ધારો કે આ ખૂણો એક્સ અને આ ખૂણો પણ એક્સ માપનો હોય તો આપણે કહી શકીએ છીએ કે એક્સ વત્તા એક્સ વત્તા 30 અંશ બરાબર 180 અંશ. આ એક્સ વત્તા એક્સ 2x થશે વત્તા 30 અંશ બરાબર 180 અંશ. સમીકરણની બંને બાજુએથી 30 બાદ કરીએ તો આપણને મળશે 2x બરાબર 180 ઓછા 30 150 અંશ. સમીકરણની બંને બાજુએ 2 વડે ભાગીશું તો આપણને મળશે x બરાબર 75 અંશ. આમ આપણને આ ખૂણાનું માપ મળ્યું 75 અંશ. આના બરાબર માપ ખૂણો CED થશે. આપણને BED ખૂણો પૂછ્યો છે, માટે ખૂણો BED બરાબર ખૂણો BEC વત્તા ખૂણો CED, માટે આના બરાબર થશે 60 અંશ વત્તા 75 અંશ બરાબર 135 અંશ. આમ આપણને આ આખા ખૂણાનું માપ મળ્યું 135